नमस्ते विद्यार्थी मित्रों, आपणे જોઈશું ગુજરાતી ધોરણ 4। આપણે પાઠ 11 પૂર્ણ કર્યો, પાઠ 11 પૂર્ણ કર્યો તો પાઠનું નામ શું હતું? ઊંટ અને ફકીર, બરોબર। હવે આપણે પાઠ 12 ઉપર જઈશું, જે પાઠનું નામ છે બાળ નરેન્દ્ર વિશેની આપણને અહીંયા પાઠ આપ્યો છે, તે હું તમને સમજાવીશ। તમારા બધા પાસે ટેક્સ્ટબુક નથી એટલે તમારે માત્ર પાઠ સમજવાનો છે, બરોબર। જે હું બોલું તે શાંતિથી સાંભળવાનું અને સમજવાનું, એટલે તમને પાઠ સમજાઈ જાય, ત્યાર પછી આપણે એ પાઠમાં આવતા પ્રશ્ન જવાબ લખીશું, બરોબર। ચાલો, પાઠ છે બાળ નરેન્દ્ર, એના લેખક છે ડૉક્ટર કનૈયાલાલ ભટ્ટ। તારકના ઘરના આંગણામાં તારક અને નરેન્દ્ર રમે છે, બંને મિત્રો છે તારક અને નરેન્દ્ર, એ એના ઘરના આંગણામાં રમે છે, બરોબર। હવે નરેન્દ્ર બોલે છે, તારા ફળિયાનું આ ઝાડ મને ખૂબ જ ગમે છે, તારા ફળિયાનું આ ઝાડ મને ખૂબ જ ગમે છે। તારક કહે છે, ચાલ આપણે ત્યાં રમીએ। નરેન્દ્ર છે એનું, જો એનું આ ચિત્ર આપેલું છે તે હું તમને બતાવું। આ એનું ઘર છે, આ એનું ફળિયું છે, બરોબર। ત્યાં સરસ મજાનું ઝાડ છે, એ ઝાડ કોને ગમે છે? તો કે નરેન્દ્રને ગમે છે। એટલે તારકને કહે છે કે તારા ફળિયામાં જે ઝાડ છે એ તો મને ખૂબ જ ગમે છે। તો તારક એને કહે છે કે ચાલ આપણે તે ઝાડ પાસે જઈ અને રમીએ। તો હવે તારક બોલે છે, ઝાડ તો મને પણ ખૂબ જ ગમે છે, મારા દાદાજી કહેતા હતા કે વૃક્ષો હવાને સ્વચ્છ રાખે છે। તારક કહે છે કે મારા દાદાજી મને એવું કહેતા હતા કે વૃક્ષો હવાને શુદ્ધ રાખે છે, સ્વચ્છ રાખે છે। આપણે અત્યારે ખબર જ છે બધાને કે હવા સ્વચ્છ કોણ કરે? તો કે વૃક્ષો, પોતે કાર્બન ડાયોક્સાઇડ લઈ અને આપણને ઓક્સિજન પૂરું પાડે છે। વૃક્ષો આપણા મિત્રો છે, વૃક્ષો આપણને આપણા શ્વાસ લેવામાં ઉપયોગી એવો વાયુ ઓક્સિજન આપણને પૂરો પાડે છે, બરોબર। હવે નરેન્દ્ર કહે છે, એકદમ સાચી વાત છે, વૃક્ષો વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય છે અને પંખીઓને આશ્રય પણ આપે છે। વૃક્ષો આપણને વરસાદ લાવવામાં પણ ઉપયોગી થાય છે અને પક્ષીઓ વૃક્ષો ઉપર માળા બાંધી અને રહે છે। આપણે ગમે ત્યાં જતા હોઈએ અને આપણને તડકો લાગે તો વૃક્ષ નીચે બેસી જઈએ તો વૃક્ષ પણ આપણને મીઠો છાંયો આપે છે ને, આપણને મીઠા ફળ આપે છે, મીઠો છાંયો આપે છે, એટલે વૃક્ષનો આપણા ઉપર ઘણા બધા ઉપકાર છે। ત્યાર પછી તારક બોલે છે, અને આ વૃક્ષો તડકામાં છાંયો પણ આપે છે। તારક કહે છે આ વૃક્ષો તડકામાં છાંયો પણ આપે છે। તો નરેન્દ્ર કહે છે, તારક તું ક્યારેય વૃક્ષ ઉપર ચડ્યો છે? તારક નરેન્દ્ર એમ કહે છે કે તારક તું ક્યારેય વૃક્ષ ઉપર ચડ્યો છે? તારક કે ના હો, મને તો બીક લાગે, કે ના ના વૃક્ષ ઉપર કોઈ દિવસ ચડાય, વૃક્ષ ઉપર ચડીએ તો મને બીક લાગે। તો હવે નરેન્દ્ર કહે છે, અરે એમાં ડરવાનું શું, જો હું આ વૃક્ષ ઉપર ચડું છું। નરેન્દ્ર વૃક્ષના થડ પાસે જઈને ઉપર ચડવા લાગે છે, તારક નીચે ઊભો રહીને જુએ છે। થોડી વારમાં નરેન્દ્ર વૃક્ષ ઉપર ચડી જાય છે અને ડાળે હિંચકા ખાય છે। નરેન્દ્ર છે એ થોડીક વારમાં તો વૃક્ષ ઉપર ચડી જાય છે અને ડાળે હિંચકા ખાવા લાગે છે। અને તારક હતો તે તને જોતો હતો, પછી આવી જા તારક, મજા આવશે હિંચકા ખાવાની। તારકને કહે છે નરેન્દ્ર, તું પણ આવી જા, તને મારી જોડે હિંચકા ખાવાની મજા આવશે। તો તારક શું કહે છે કે પણ મને બીક લાગે છે નરેન્દ્ર, એ હું કીધું કે અરે નરેન્દ્ર પણ મને તો બીક લાગે છે, હું કેવી રીતના ઉપર ચડું? તો નરેન્દ્ર શું કહે છે, એમાં તે વળી શું બીવાનું, મારી માતા શું કહે છે ખબર છે, જીવનમાં નિડર બનો। જો કેવું મસ્ત સૂત્ર આપેલું છે, જીવનમાં નિડર બનો, એમ કીધું કે એમાં શું વળી બીવાનું, નિડર બનવાનું, આપણે કોઈનાથી બીવાનું નહીં, પરંતુ ઝાડ ઉપર આપણે નથી ચડવાનું, બરાબર। આ નરેન્દ્ર અને તારક ભલે ચડે
પરંતુ આપણે એકય ઝાડ ઉપર ચડવાનું નથી, હંમેશા નીડર બનવાનું છે. પછી તારક કઈ સાચી વાત છે તારી, ચાલ ત્યારે હું પણ ઉપર ચડું છું. તારક વૃક્ષ ઉપર ચડવાનો પ્રયાસ કરે છે, એટલામાં તારકના દાદા આવી જાય છે. અને હવે જો નરેન્દ્ર હતો એ તો પહેલેથી ઝાડ ઉપર ચડી ગયો હતો, અને જ્યાં તારક ઝાડ પર ચડવા જાય છે ત્યાં શું થાય છે, તો કે ત્યાં તેના દાદા આવી જાય છે. તો હવે શું થશે? પછી દાદા તો ખીચાય જ ને. હા, દાદા કહે છે, અરે શું કરે છે તારક, ઝાડ પર ચડે છે, પડી જઈશ. તારકને એના દાદા કહે છે કે અરે તારક તું શું કરસ, તું ઝાડ ઉપર ચડીશ તો નીચે પડી જઈશ. એમ કીધું કે ના નહીં પડું દાદાજી, જુઓ મારો ભાઈબંધ નરેન્દ્ર પણ ઉપર હિંચકા ખાય છે. એને હું કીધું કે જુઓ આ મારો ભાઈબંધ નરેન્દ્ર છે ને એ પણ ઝાડ ઉપર હિંચકા ખાય છે. તો દાદા કહે છે, નરેન્દ્ર હા પેલો તોફાની ને, દત્ત બાબુનો દીકરો ને. ને હું કીધું કે હા ઓલો તોફાની છોકરો ને, ઓલા દત્ત બાબુનો દીકરો ને, તું વળી એના રવાડે ક્યાં ચડ્યો, એ તો વડના વાંદરા ઉતારે એવો છે, એ છોકરા નીચે ઉતર. એને હું કીધું કે વડના વાંદરા ઉતારે એવો છે એટલે કે ખૂબ જ તોફાની છે એમ કરી. અને દાદા એને એમ કહે છે કે અ છોકરા તું નીચે ઉતર. નરેન્દ્ર ડાળે લટકીને હળવેથી નીચે ભૂસકો મારે છે એટલે કે કૂદકો મારે છે, અને નરેન્દ્ર પોતે ડાળ ઉપરથી નીચે આવી જાય છે. નરેન્દ્ર એમ કહે છે, દાદાજી પ્રણામ. નરેન્દ્ર તારકના દાદાને કહે છે, દાદાજી પ્રણામ. દાદા કહે, સુખી રહે દીકરા, પણ તું ઝાડ ઉપર કેમ ચડ્યો હતો? દાદા એમ કીધું, તું સુખી થા, પરંતુ તું ઝાડ ઉપર શું કામ ચડ્યો હતો, ઝાડ ઉપર શું કામ ચડ્યો હતો? નરેન્દ્ર કહે છે, દાદાજી ઝાડ ઉપર ચડીને એની ડાળ પર હિંચકા ખાવાની મજા આવે. એટલે એવું કહ્યું, દાદાજી ઝાડ ઉપર ચડી અને એની ડાળ ઉપર હિંચકા ખાવાની મને ખૂબ જ મજા આવે છે, એટલા માટે હું ડાળ ઉપર ચડ્યો હતો, એટલા માટે ઝાડ ઉપર થઈ અને હું ડાળ ઉપર હિંચકા ખાતો હતો. દાદા કહે, સારું પણ હવે ન ચડતો. એને હું કીધું કે સારું હવે ન ચડતો. નરેન્દ્ર કહે, કેમ દાદાજી? દાદા કહે, જો આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે અને તે નાના નાના છોકરાઓ નાના છોકરાઓને ખૂબ જ હેરાન કરે છે, સમજ્યો? હવેથી આ ઝાડ ઉપર ન ચડતો, જાઓ બીજે ક્યાંક રમો. એના દાદાજીએ એવું એને બીક બતાવી, એને એવી બીક બતાવી કે જો આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે અને જો તમે ચડશો તો એ તમને હેરાન કરશે, એટલે હવેથી તમે ચડતા નહીં. પરંતુ એના દાદાને તો શું બીક હતી કે આ છોકરો પડી જાય અને એને વાગી જાય, એને એવું જ હતું, એને એવું હતું નહીં કે અહીંયા રાક્ષસ છે. બરોબર? કેવી મજા આવી પાઠ સાંભળવાની. હવે આગળનો પાઠ આપણે આગળના લેક્ચરમાં સમજીશું. બરોબર? આવજો.